સુરત બાદ હવે અમદાવાદ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયો છે. શાહીબાગ વોર્ડના ગ્રુપમાં આ વિડીયો પોસ્ટ થયો છે, જે વીરેન્દ્ર નામના વ્યક્તિએ પોસ્ટ કર્યાનું જાણવા મળ્યું છે. આ ગ્રુપમાં એમએલએ, સાંસદ સભ્ય, હોદ્દેદારો અને મહિલાઓ પણ સામેલ હતા, જેઓને ગ્રુપમાંથી રિમૂવ કરીને ગ્રુપ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. વધુ એકવાર ભાજપના આ ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયાનો બનાવ સામે આવ્યો. મહિલાઓ પણ શરમમાં મુકાઈ હતી, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. એમએલએ, સાંસદ સભ્યો, હોદ્દેદારો, મહિલાઓ તમામ ગ્રુપમાં એડ હતા અને તે સમયે અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો. ભાજપના ગ્રુપમાં, શાહીબાગ વોર્ડના ગ્રુપમાં આ વિડીયો પોસ્ટ થયો હતો. જોકે આ પ્રકારની ઘટનાઓ જે રીતે વધી રહી છે, આ પહેલા પણ અનેક વખત ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ થયાના બનાવ સામે આવ્યા છે અને વધુ એક વખત ચોક્કસપણે હવે અગ્રણીઓને ખાસ પગલાં લેવાની જરૂર છે. અમારા સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. રવિ, શું વિગત મળી રહી છે? વધુ એક વખત અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયો છે ભાજપના ગ્રુપમાં. બિલકુલ છે દીપા, જો વાત કરવામાં આવે તો ભાજપના સાહીબાગ વોર્ડના એક ગ્રુપમાં અશ્લીલ વિડીયો વાયરલ થયા હતા. જો વાત કરવામાં આવે તે ગ્રુપમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, હોદ્દેદારો અને જે મહિલાઓ છે તે પણ, જે ભાજપની જે મહિલાઓ છે તે પણ તે ગ્રુપમાં અંદર સામેલ હતી, જેને લઈને હાલ જે ગ્રુપ છે તે રિમૂવ કરી અને ડિલીટ કરી દેવામાં આવ્યું છે. પરંતુ જે પ્રમાણે અગાઉ પણ જે બાપુનગર વોર્ડમાં જે ગ્રુપ, જે ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયો વાયરલ થયા હતા, તેને લઈને પાર્ટીએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જી બિલકુલ, આભાર રવિ માહિતી આપવા માટે. તાત્કાલિક પગલાંની જરૂર છે, ક્યારે લેવાશે એ પણ જોવાનું રહેશે.